સમાચારમાં આજે શું ખેડૂત નેતા રાકેશ ટિકેતના આંસુએ ખેડૂત આંદોલનમાં ચિનગારી ચાપવાનું કામ કર્યું. આજે સિંગુ બોર્ડર પર કથિત સ્થાનિકો અને ખેડૂતો વચ્ચે પથ્થરમારો. પોલીસે કર્યો લાઠીચાર્જ અને છોડ્યા ટીયર ગેસના શેલ્સ. બીબીસી સમાચારમાં આપનું સ્વાગત છે, હું છું પ્રિજલ શાહ. સિંગુ અને ચિકરી બોર્ડર પર તણાવપૂર્ણ હાલતની આંખે દેખ્યો અહેવાલ અને એ સિવાય કાર્યક્રમમાં આજે ખેડૂતોના સમર્થનમાં 18 જેટલી પાર્ટીઓએ રાષ્ટ્રપતિના અભિભાષણનો કર્યો બહિષ્કાર. રાષ્ટ્રપતિએ પણ ગણતંત્ર દિવસે થયેલી હિંસાને વખોડી. નાણામંત્રીએ દેશની આર્થિક સ્થિતિનો ચિતાર આપતો ઇકોનોમિક સર્વે સંસદમાં કર્યો રજૂ. અર્થવ્યવસ્થામાં સુધારાનું અનુમાન. આ નાના સિવાય પણ બીજું ઘણું બધું બીબીસી સમાચારમાં. બુલેટિનમાં સૌથી પહેલા વાત ખેડૂતોના પ્રદર્શનની. તો સિંગુ અને ચિકરી બોર્ડર પર તણાવ યથાવત છે. ખાસ કરીને સિંગુ બોર્ડર પર ખેડૂત પ્રદર્શનકારીઓ અને કથિત સ્થાનિક લોકો વચ્ચે થયેલી હિંસક ઘટના બાદ પરિસ્થિતિ તણાવપૂર્ણ છે. સિંગુ બોર્ડર પર ખેડૂત પ્રદર્શનકર્તાઓ અને કથિત સ્થાનિક લોકો વચ્ચે પથ્થરબાજી થઈ. ત્યારબાદ સુરક્ષા દળોએ ટીયર ગેસના શેલ્સ છોડ્યા અને લાઠીચાર્જ કરવો પડ્યો, જેમાં કેટલાક પોલીસકર્મી પણ ઘાયલ થયા છે. દરમિયાન ખેડૂત પ્રદર્શનકારીઓનું કહેવું છે કે પોલીસે તેમને પ્રદર્શન સ્થળ ખાલી કરવા કહ્યું છે, પણ તેઓ ખસવાના મૂડમાં નથી અને આંદોલન ચાલુ રાખશે. તો બીજી તરફ હરિયાણામાં ઘણી જગ્યાએ ઇન્ટરનેટ અને SMS સેવા બંધ કરી દેવામાં આવી છે. આજે સંસદમાં બજેટ સત્ર શરૂ થવા પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું અભિભાષણ થયું. તેમણે 26 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં જે હિંસા થઈ તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી. જો કે રાષ્ટ્રપતિના અભિભાષણનો 18 જેટલી વિપક્ષી પાર્ટીઓએ બહિષ્કાર કર્યો હતો. લેકિન પિછલે દિનો હુઆ તિરંગે ઓર ગણતંત્ર દિવસ જૈસે પવિત્ર દિન કા અપમાન બહુત દુર્ભાગ્યપૂર્ણ હૈ. જો સંવિધાન હમે અભિવ્યક્તિ કી આઝાદી કા અધિકાર દેતા હૈ, વહી સંવિધાન હમે સિખાતા હૈ કે કાનૂન ઓર નિયમ કા ભી ઉતની હી ગંભીરતા સે પાલન કરના ચાહીએ. મેરી સરકાર યે સ્પષ્ટ કરના ચાહતી હૈ કે 3 નયે કૃષિ કાનૂન બનને સે પહેલે પુરાની વ્યવસ્થાઓ કે તહત જો અધિકાર થે તથા જો સુવિધાએં થી ઉનમે કહીં કોઈ કમી નહીં કી ગઈ હૈ. ખેડૂત આંદોલન વિશેની અપડેટ લેવા માટે જોઈએ સીધા બીબીસી સંવાદદાતા પાસે લાઈવ અરવિંદ છાબડા, જેઓ ટિકરી બોર્ડરથી સવારથી રિપોર્ટિંગ કરી રહ્યા હતા, અને સમીરાત્મજ મિશ્રા, જેઓ મુઝફ્ફરનગરથી રિપોર્ટિંગ કરી રહ્યા હતા. અરવિંદ, સબસે પહેલે આપ બતાઈએ કે ટિકરી બોર્ડર પર ક્યા હાલાત હૈ ઓર પોલીસ ઓર કિસાનો કી રણનીતિ ક્યા હૈ? સુબહ કી જો ધક્કામુક્કી હુઈ થી ઉસમે આપ ભી શામિલ થે? જી હા, હુઆ યે થા કે સિંગુ બોર્ડર કી બાત થી, ઓર સિંગુ બોર્ડર પર कुछ स्थानीय लोग थे, अपने आप को वो लोग स्थानीय बता रहे थे. वो लोग यहाँ पे आए और उन्होंने नारेबाजी की कि जो किसान हैं या जो प्रदर्शनकारी किसान कई दिनों से बैठे हुए हैं, उन्हें यहाँ पर बैठने का कोई हक नहीं है, क्योंकि ये लोग इन लोगों ने गणतंत्र दिवस वाले दिन जो प्रोटेस्ट हुआ था उस दिन ह्यूमिलिएट किया था, बेइज्जत किया था भारतीय तिरंगे को, झंडे को, इसलिए उनको यहाँ से हटा देना चाहिए. थोड़ी देर में पथराव शुरू हो जाता है और उसके बाद पुलिस को लाठी चार्ज करना पड़ा और टीयर गैस शेल्स चलाने पड़े, जिसमें कई लोग घायल हुए, कई पुलिस वालों को चोटें आई और कई जो प्रोटेस्टर्स हैं उनको भी चोटें आई. जी हाँ, जैसे आपने कहा कि हम लोग भी जिस तरीके से, क्योंकि मौके पर मौजूद थे, तो जो धक्का मुक्की हुई उसमें हम लोगों को भी थोड़ा बहुत पुलिस का धक्का मुक्की सहनी पड़ी. तो इस तरीके से काफ़ी ज़्यादा तनाव जो दिन भर बना रहा, अभी भी वहाँ पे तनाव बना हुआ है. जो लोग हैं, किसानों को डर है कि किसी भी वक्त पुलिस जो है उनको वहाँ से हटाने की कोशिश कर सकती है. वैसे मैं आपको बता दूं कि सिंगु बॉर्डर पर 2 स्टेजेस लगे हुई हैं. एक स्टेज जहाँ पर ये जो इंसिडेंट हुआ, घटना हुई, वहाँ पर किसान मजदूर संगठन जो है वहाँ उनके लोग थे, और दूसरी तरफ जो बहुत सारे किसान यूनियंस हैं पंजाब से, हरियाणा से और भी अन्य राज्यों से आए हैं, वो लोग वहाँ पे मौजूद हैं. तो 2 स्टेजेस हैं. एक स्टेज के पास सिंगू बॉर्डर और दिल्ली के बीच में जो जगह है वहाँ पर ये इंसिडेंट हुआ है. जी, ओके. और समीर, आप मुजफ्फरनगर में हाजिर थे, वहाँ से रिपोर्टिंग कर रहे थे, तो वहाँ पे महापंचायत भी हो रही थी राकेश टिकैत के साथ गाँव में, तो वहाँ पे क्या माहौल है और वहाँ पे अभी क्या बंदोबस्त है? जी
देखिए महापंचायत जो थी ये तो दिन में थी और इसमें बहुत बड़ी महापंचायत जब कल नरेश टिकैत गाजीपुर बॉर्डर में उनका जब पुलिस प्रशासन के साथ एक तरीके से कह लीजिए कि संघर्ष हुआ, उन्होंने पहले गिरफ्तारी की बात कही थी लेकिन बाद में उन्होंने कहा कि हमको जबरन हटाने की साजिश की जा रही है, बहुत सारे आरोप लगाए। उसके बाद उन्होंने कहा अब हम यहीं बैठेंगे। ठीक उस घटना के बाद नरेश टिकैत एक तरीके से वो भावुक हो गए, रो पड़े थे। इस घटना ने यहाँ उनके जो पश्चिमी उत्तर प्रदेश का इलाका है जहाँ उनका काफ़ी प्रभाव है, उनका गांव भी है, वहाँ लोगों को बहुत एक तरीके से भावुक बना दिया और रात में ही ये घोषणा हुई कि महापंचायत का आयोजन किया जाएगा और अगली रणनीति अब तय की जाएगी। आपको बता दें कि इस नरेश टिकैत की, राकेश टिकैत की इस घोषणा के बाद रात से ही बड़ी संख्या में लोग गाजीपुर बॉर्डर पर, तमाम किसान फिर पहुँचने लगे थे काफ़ी, और सभी सुबह तक काफ़ी भीड़ हो गई। आज यहाँ जो महापंचायत हुई उसमें भी अब यही तय हुआ कि किसान बारी बारी से वहाँ बैठेंगे, धरने पर रहेंगे, जाएंगे और उस आंदोलन को तब तक जारी रखे रहेंगे जब तक कि उनकी मांगों को मान नहीं लिया जाता। जी शुक्रिया अरविंद और समीरात में जो आप दोनों का हमारे साथ जुड़ के ये सारी डिटेल शेयर करने के लिए। सो सिंघू बॉर्डर थी अने मुजफ्फरनगर थी आ अहेवाल हतो। टिकरी बॉर्डरनी वात करिए तो बीबीसी संवाददाता दलीप सिंह त्यां आगळ उपस्थित हता। तेमणे केटलाक जे कथित स्थानिको प्रदर्शन करी रह्या हता, खेडूतोनो विरोध करी रह्या हता, तेमनी साथे वात करी आओ जोईए। इस वक्त हम टिकरी बॉर्डर पर खड़े हैं और यहाँ पर नारेबाजी कुछ लोग कर रहे हैं, तिरंगे झंडे इनके हाथों में हैं और भारत माता की जय के नारे लग रहे हैं। जैसे कि मैंने हम लोग दिखा रहे हैं टिकरी बॉर्डर पर ये माहौल बना हुआ है और पुलिस किसी को आगे नहीं जाने दे रही है। आपकी क्या मांग है यहाँ पर? हमारी जी रास्ते को खाली करने की मांग है और हम तिरंगे के अपमान के पक्ष में जो है इनका अभी जो है ना बहुत बड़ा प्रोटेस्ट करेंगे और अगर इनको बॉर्डर खाली नहीं किया तो इनको बहुत बड़ा सामना करना पड़ेगा। इन्होंने 60 दिन से हमें बंधक बना के रखा हुआ है, हमारा सारा कारोबार। आप कहाँ के रहने वाले हैं? मैं टिकरी गांव का हूँ जी भाई साहब, ये मेरा गांव है। हम हर चीज से मोहताज, हमारा पानी यहाँ से आता है, हमारा कोई भी सामान यहाँ आने नहीं देते, गुंडागर्दी फैला रखी है। अच्छा ये बताइए कि आपका ये जो गुस्सा है 26 जनवरी के बाद भड़का है या? जी हम साथ थे, हमारा गांव भी इनको किसान समझ के इनके समर्थन में था। तो बीजी बाजु दलीपे गाम मां जईने, नजीकना गाम मां जईने टिकरी बॉर्डर ना गाम वासियों नी मुलाकात पण लीधी हती। हां ठीक है, मोल भी कोई बात नहीं, ठीक चल रही है सब। लोगों को कोई दिक्कत यहां के पूरे प्रोटेस्ट से? यहां कोई किसी को भी दिक्कत नहीं है। हमारा शांतिपूर्ण ढंग से आंदोलन चल रहा है, अनुशासन में चल रहा है, तो सरकार डरी हुई है और यह हमारी जीत की निशानी है। हमें तो ऐसी कोई परेशानी नहीं है और जो आप कह रहे हो कि यहाँ के लोग नारे लगा रहे थे तो आई डोंट बिलीव दिस। लिए विराम मरिए थोड़ी ज्वार में। विराम बाद फरी स्वागत है आपनों बीबीसी समाचार में, हूँ छू अपनी साथे ब्रिजल शाह। આજે શરૂ થયેલા સંસદના બજેટ સત્રમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્તમાન નાણાકીય વર્ષમાં દેશની આર્થિક સ્થિતિનો ચિતાર આપતો ઇકોનોમિક સર્વે રજૂ કર્યો હતો। આ ઇકોનોમિક સર્વેના કેટલાક અગત્યના મુદ્દા જોઈએ તો સર્વે પ્રમાણે દેશની અર્થવ્યવસ્થામાં વી આકારની રિકવરી જોવા મળશે। આગામી નાણાકીય વર્ષ 2021-22 માટે જીડીપી વૃદ્ધિ દર 11% રહેવાનું અનુમાન મૂકવામાં આવ્યું છે। વર્તમાન નાણાકીય વર્ષમાં જીડીપીમાં 7.7% ઘટાડો થવાનું અનુમાન કરવામાં આવ્યું છે। કૃષિ ક્ષેત્રનો વૃદ્ધિદર અર્થવ્યવસ્થા માટે આશાનું કિરણ સાબિત થઈ રહ્યો છે। 17 વર્ષ પછી પ્રથમવાર વર્તમાન નાણાકીય વર્ષમાં ચાલુ ખાતામાં નાણાંની બચત નોંધાશે। જાહેર સ્વાસ્થ્ય સેવાની વાત કરીએ તો ઉપર સરકાર તરફથી થતો ખર્ચ જો જીડીપીના 1-3% વધારવામાં આવે તો લોકોના ખિસ્સામાંથી સ્વાસ્થ્ય ઉપર થતા ખર્ચમાં ઘટાડો જોવા મળી શકે। કરવેરાના વહીવટમાં કરાયેલા સુધારાઓને કારણે પારદર્શિતા, જવાબદારી અને કર ચૂકવણી પ્રત્યે સભાનતાની પ્રક્રિયાની શરૂઆત થઈ છે। 2020ના એપ્રિલ મહિનાથી લઈને નવેમ્બર વચ્ચેના સંકેતોને જોતા વર્તમાન વર્ષમાં નાણાકીય ખાદ લક્ષ્ય કરતાં વધી શકે છે। સર્વિસ, મેન્યુફેક્ચરિંગ અને બાંધકામ ક્ષેત્રને મહામારીને કારણે સૌથી વધુ માઠી અસર પહોંચી હોવાનું આ સર્વેમાં જાણવામાં આવ્યું છે। ઇકોનોમિક સર્વે અને બજેટ અંગે અમે ચર્ચા કરી આઈઆઈએમ અમદાવાદના પૂર્વ ડિરેક્ટર બકુલ ધોળકિયા સાથે। અમે તેમને પૂછ્યું કે જીડીપી ગ્રોથ આગામી નાણાકીય વર્ષ માટે 11% આંકવામાં આવ્યો છે ત્યારે શું આ આંકડો મેળવવો શક્ય છે અને હા તો કેટલું મુશ્કેલ હશે? સચ પણ ટફ નહીં હોય, કારણ કે આ રિપીટેડલી આ વાત હું તો છેલ્લા 6 મહિનાથી કહી રહ્યો છું કે આવતા વર્ષે આપણો જીડીપી ગ્રોથ ડબલ ડિજિટ હશે, એ વસ્તુ
IMF પણ હમણાં 3 દિવસ પહેલા જે એનો ગ્લોબલ ઇકોનોમિક આઉટલુક બહાર પાડ્યો એમાં પણ એમણે કહ્યું છે કે 2021 દરમિયાન ઇન્ડિયાનો GDP ગ્રોથ 11% રહેશે. આજથી 6 મહિના પહેલા બધા એમ કહેતા હતા કે 2021 ઇન્ડિયા 5% પણ ગ્રો નહીં થાય. હવે આજે આખી દુનિયા કહે છે કે ડબલ ડિજિટ ગ્રોથ હશે. એટલે 11% રિયલ GDP ગ્રોથ અને 15% નોમિનલ GDP ગ્રોથ એટલે કરંટ પ્રાઇસ GDP ગ્રોથ અચીવ કરવો 2021-22 માટે સહેજે મુશ્કેલ નહીં હોય. અને આ વસ્તુ હું બજેટના સંદર્ભમાં નહીં પણ એ સચ કહું છું. બજેટ ગમે એટલું ખરાબ હોય તો પણ આટલો GDP ગ્રોથ થવાનો જ છે. પ્રશ્ન એ છે કે જો બજેટ સારું આપવામાં આવે તો આ ગ્રોથ આનાથી વધી શકે છે. 15% નોમિનલ GDP ગ્રોથને બદલે આપણે 18% પણ અચીવ કરી શકીએ છીએ અને 11% રિયલ GDP ગ્રોથને બદલે આપણે 14% પણ અચીવ કરી શકીએ છીએ. એટલે પ્રશ્ન એ છે કે બજેટમાં એવી કોઈ મૂર્ખતા ના કરવામાં આવે જેને કારણે આ નોર્મલ જે બનવાનું છે એ ન બને. આને ને કોરોનાને સંબંધ નથી, આને હવે જે મેજર્સ લેવામાં આવશે તેને સંબંધ છે. ત્યારે બજેટમાં કયા સેક્ટર્સ પર વધુ ફોકસ રાખવું જરૂરી છે એ પણ મેં પૂછ્યું. બજેટનો પ્રશ્ન એ છે કે એ મેન્યુફેક્ચરિંગ સેક્ટર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ અને ફાઇનાન્શિયલ સેક્ટર, આ બધા સેક્ટરને માટે કયા પગલાં લે છે. અને સૌથી મહત્વની વાત કે જે સેક્ટરો કોવિડને કારણે સૌથી વધારે એફેક્ટ થયા છે અને સૌથી વધારે ઇફેક્ટ થનારા સેક્ટરોમાં છે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી, ટ્રેડ, હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ, સિવિલ એવિએશન, ધી ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રીમાં ખાસ કરીને સિવિલ એવિએશન અને રિટેલ ટ્રેડ અને બીજા રિલેટેડ જે સેક્ટર્સ છે આ બધા સેક્ટરને માટે બહુ જ સ્પેસિફિક પગલાં લેવાની જરૂર છે. નહીં તો આ બધા સેક્ટરના એસેટ્સ જે બેંક્સની પાસેથી લોન લીધી છે બધા નોન પરફોર્મિંગ એસેટ્સ થઈ જશે. ત્યારે કેપિટલ એક્સપેન્ડિચર એટલે કે સરકાર દ્વારા કરવામાં આવતો મૂડી ખર્ચ, ફિસ્કલ ડેફિસિટ વિશે વિચાર્યા વિના હજુ વધારવો જોઈએ? સરકાર જો ખર્ચ નહીં કરે તો આપણે આ મંદીમાંથી ઉગરવાના નથી. નોમિનલ GDP ગ્રોથ આપણા દેશનો પહેલવહેલી વાર, આપણા 70 વર્ષના ઇતિહાસમાં પહેલવહેલી વાર -4.5% 2021 થયો. નોમિનલ GDP કદી પણ નેગેટિવ આપણા દેશમાં રહી નથી. એટલે આ અનપ્રેસિડેન્ટેડ વસ્તુ છે અને આપણે એની દરકાર ના કરવી જોઈએ. સરકારે પોતાના પર્સ ખોલી નાખવી જોઈએ અને 21-22 અંદર ખાસો એવો ખર્ચો કરવો જોઈએ. અને મારા હિસાબે આપણો 3.5% ફિસ્કલ ડેફિસિટનો ટાર્ગેટ તો કોઈ દાડો મીટ થવાનું જ નથી. હું એમ માનું છું કે 2021 રિવાઇઝ ફિસ્કલ ડેફિસિટ ઓછામાં ઓછો 6.5-7% જેટલો થશે. એ 6.5-7% બહુ મોટું કરેક્શન કરવાની જરૂર નથી. 5.5% અને ઇવન 6% પણ ફિસ્કલ ડેફિસિટ જો 21-22 રાખવામાં આવે તો એમાં કશું ખોટું નથી. હું એમ હું આશા રાખું કે આવનારા બજેટની અંદર કેપિટલ એક્સપેન્ડિચરનો ગ્રોથ સરકારે ઓછામાં ઓછો 25-30% જેટલો ગ્રોથ બતાવવો જોઈએ, જે અનપ્રેસિડેન્ટેડ હશે. પરંતુ એ ટાઈપનો એક્સપેન્ડિચર ગ્રોથ કેપિટલ એક્સપેન્ડિચરનો ખાસ કરીને આ 21-22 વર્ષમાં કરવો પડશે, તો જ આવનારા 3-5 વર્ષમાં સસ્ટેનેબલ ગ્રોથનો પાયો નંખાશે. ત્યારે કોરોના મહામારી વચ્ચે પણ કૃષિ ક્ષેત્ર એક ઉજળી બાજુ સમાન રહ્યું, તો બજેટ પાસેથી ખેડૂતોની શું અપેક્ષા છે તે વિશે BBC સંવાદદાતા નિખિલ ઇનામદારનો અહેવાલ જોઈએ. આકર્ષક લાલ રંગની આ ડુંગળી સમગ્ર ભારતીય ઉપમહાદ્વીપમાં ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે. એનો આ પાક હવે તૈયાર છે, પરંતુ મહારાષ્ટ્રમાં 2 એકર જમીન ઉપર ડુંગળીની ખેતી કરતા ભરત દિગોલે માટે વીતેલું વર્ષ સરળ નથી રહ્યું. 2020 પાક વધુ ઉપજ્યો તો કિંમત ઘટી ગઈ અને પછી કેટલાક સમય માટે સરકારે નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી દીધો. 25 વર્ષ પૂર્વે મેં 1 ક્વિન્ટલ ડુંગળીનું વેચાણ 2020 એ જ કિંમતે કર્યું જે કિંમતે મારા પિતાએ 1995 ડુંગળી વેચી હતી. આથી તમે મારી આર્થિક સ્થિતિ વિચારી શકો છો. પાક ઉત્પાદન પાછળના ખર્ચમાં ભારે વધારો થયો છે અને સરકારની નીતિઓએ વેપારને બિનફાયદાકારક બનાવી દીધો છે. ખેતીમાં વધુ ઉત્પાદનનો અર્થ એ છે કે જ્યારે GDPમાં ઐતિહાસિક ઘટાડો નોંધાયો ત્યારે કૃષિ ક્ષેત્રમાં જ આશાનું કિરણ નજરે આવી રહ્યું હતું, પરંતુ મોટાભાગના ખેડૂતોને એનો લાભ નથી મળી શક્યો. કિસાનો કી આય દોગુની કરને કા સપના દેખા હૈ.
2016માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપ્યું હતું, જે હવે દૂરના સ્વપ્ન જેવું ભાસી રહ્યું છે. તો બીજી તરફ સરકાર અને ખેડૂતો વચ્ચે મતભેદોમાં વધારો થયો છે. દેશભરમાં નવા કૃષિ કાયદાઓ સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ખેડૂતોને એમ લાગી રહ્યું છે કે નવા કાયદાને કારણે તેમને તેમના પાક માટે મળતો MSP એટલે કે લઘુત્તમ સમર્થન મૂલ્યનો લાભ નાબૂદ થઈ જશે. નિષ્ણાતોનું માનવું છે કે આવી રહેલું બજેટ કેન્દ્ર સરકાર પાસે એક તક છે, જેના વડે તેઓ ખેડૂતોને રાહત આપી શકે છે. તેમણે કૃષિ ક્ષેત્ર માટેની સબસિડીઓમાં વધારો કરવો જોઈએ, જેથી ખેતી માટે લાગતા કુલ ખર્ચમાં ઘટાડો થશે, સાથે જ MSPમાં વધારો કરવો જોઈએ. ભારતની લગભગ 130 કરોડની વસ્તીમાંથી અડધી સંખ્યાના લોકોની આજીવિકા ખેતી ઉપર નિર્ભર છે. એમની સ્થિતિમાં સુધારો કરીને જ અર્થવ્યવસ્થાને ફરી પાટે લાવી શકાય છે. BBC સમાચારમાં સમય છે વિરામનો, પણ આગળ જોઈશું બજેટ અને કૃષિ ક્ષેત્ર અંગે બકુલ ધોળકિયાનું શું માનવું છે. લઈએ વિરામ, મળીએ થોડી જ વારમાં. વિરામ બાદ ફરી સ્વાગત છે આપનું BBC સમાચારમાં, હું છું આપની સાથે બ્રિજલ શાહ. વિરામ પહેલા આપણે બજેટ પાસેથી ખેડૂતોની આશાનો અહેવાલ જોયો, ત્યારે IIM અમદાવાદના પૂર્વ ડિરેક્ટર બકુલ ધોળકિયાને અમે કૃષિ ક્ષેત્ર અંગે એ પણ પૂછ્યું કે આ બજેટમાં પણ કૃષિ ક્ષેત્રે વધુ ફોકસ રાખવું જરૂરી છે. કોવિડના વર્ષમાં 2020માં જ્યારે આખી દુનિયામાં આ બધી ઇકોનોમી ધ્વસ્ત થઈ ગઈ, આપણા દેશમાં પણ મેન્યુફેક્ચરિંગ સેક્ટર, સર્વિસ સેક્ટર બધું ખલાસ થઈ ગયું, ત્યારે પણ એગ્રીકલ્ચરનું ગ્રોથ રેટ 4% રહ્યો. એટલે આવી કોવિડ જેવી ખરાબ પરિસ્થિતિ જ્યાં બધે લોકડાઉન હતો, એવી પરિસ્થિતિમાં પણ જો આપણું એગ્રીકલ્ચર 4% એ ગ્રોથ થયું, 2021નો ગ્રોથ રેટ એગ્રીકલ્ચરનો 3.5-4% અંદાજવામાં આવ્યો છે. એટલે 4% આપણે 2021-22માં અચીવ કરવા અઘરા નહીં હોય. હું એમ માનું છું કે કૃષિલક્ષી પગલાં જો બજેટમાં લેવામાં આવશે તો 2021-22માં આપણો એગ્રીકલ્ચરનો ગ્રોથ રેટ 5% હશે, અને 5% ગ્રોથ રેટ આપણા એગ્રીકલ્ચર માટે ઘણો સારો કહેવાય. વિશ્વના મોટાભાગના અર્થતંત્ર માટે જ્યાં 2020નું વર્ષ ખૂબ કપરું રહ્યું, ત્યાં પાકિસ્તાનમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમે આ પરિવર્તનને અપનાવ્યું અને પ્રમાણમાં ટૂંકા કાર્યકાળ માટે આ શ્રેષ્ઠ વર્ષ રહ્યું. 2020માં પાકિસ્તાનમાં સ્ટાર્ટઅપ માટે વિક્રમી સંખ્યામાં ડીલ થઈ, જેમાં મોટાભાગનું રોકાણ વિદેશી મૂડીરોકાણ સાહસિકો તરફથી આવ્યું છે. જોઈએ BBC સંવાદદાતા અલી કાઝમીનો લાહોરથી અહેવાલ. સફળતાના માર્ગ તરફ આગળ વધવાની મહેનત. 2020માં એમફિટ, એક 6 વર્ષ જૂની ફિટનેસ કંપની, $10 લાખ ઊભા કરનારું પાકિસ્તાનનું પહેલું મહિલા સંચાલિત સ્ટાર્ટઅપ બન્યું. એમફિટ લાહોર અને ઇસ્લામાબાદમાં મહિલાઓ માટે ફિઝિકલ ફિટનેસ સેન્ટર ચલાવે છે, પણ કોવિડ-19ના લોકડાઉનને કારણે તેમણે ઓનલાઈન ફિટનેસ સેશન શરૂ કર્યા. पेंडेमिक से पहले भी कई फ्री क्लासेस ऑनलाइन लोगों को करा रहे थे, यूट्यूब के थ्रू, फेसबुक, इंस्टाग्राम के थ्रू. पेंडेमिक के आने से ये हुआ कि हमारी वो सारी एफर्ट थोड़ी फास्ट फॉरवर्ड हो गई, एंड बिकॉज वी हैड ऑलरेडी 300-400 पीपल जो ऑनलाइन फिर आ गए पेंडेमिक के विद इन द फर्स्ट फ्यू डेज, दैट ऑल्सो गेव अ लॉट ऑफ इन्वेस्टर्स कॉन्फिडेंस कि अच्छा ये ऑनलाइन एक्चुअली सिर्फ कह नहीं रहे कराएंगे, ऑनलाइन लोग ऑलरेडी वर्कआउट कर रहे हैं और ये चीज चलेगी पाकिस्तान. પાકિસ્તાનમાં વિકસતા સ્ટાર્ટઅપ્સ પર નજર રાખતી રિસર્ચ ફર્મ ઇન્વેસ્ટ ટુ ઇનોવેટ પ્રમાણે પાછલા વર્ષે પાકિસ્તાનમાં સ્ટાર્ટઅપ માટે રોકાણમાં સૌથી વધારે ઉછાળો જોવા મળ્યો. 2020માં વિક્રમી 48 ડીલ્સ થઈ, જેમાંથી 2/3 ડીલ્સમાં સીધા વિદેશી રોકાણો હતા, જેનાથી પાકિસ્તાનમાં સ્ટાર્ટઅપ્સ માટે ઉજળી તક પેદા થઈ. 2020 કે શરૂમાં આફ્ટર ધ પેન્ડેમિક સ્ટાર્ટેડ, જો સબસે પહેલી પ્રેડિક્શન થી બડે સ્કેલ પે, છોટે સ્કેલ પે, નેશનલી, ગ્લોબલી જીતની ભી પ્રેડિક્શન થી, ઉન સબમે યહી થા કે હર શોબા જો હૈ હમારે મુલ્ક મેં વો ઇમ્પેક્ટ હોગા. ટિપિકલી હમને જો પાકિસ્તાનમાં દેખા હૈ સ્ટેટિસ્ટિક્સ જો હમ અપને ડીલ ફ્લો ટ્રેકર કે થ્રુ કેપ્ચર કરતે હૈ, ઉસમે હમને યે દેખા હૈ કે ઇન્વેસ્ટમેન્ટ ચાહે વો VC થી યા એન્જલ ઇન્વેસ્ટમેન્ટ થી, વો એક્ચુઅલી ચેન્જ નહીં હુઈ, બલકે ધીસ યર વોઝ એક્ચુઅલી વન ઓફ ધ ગુડ યર્સ. પાકિસ્તાનની સરકારે પણ ઉભરતા સ્ટાર્ટઅપ્સ અને રોકાણકારોને પ્રોત્સાહન આપવાના પ્રયત્નો શરૂ કર્યા. એક બડી બ્લેસિંગ જો હાલાત કે અંદર હોઈએ વહી હોઈએ કે ગવર્મેન્ટને યે બાત કો રિયલાઇઝ કિયા હૈ કે લાહોર, કરાચી, ઇસ્લામાબાદ કે બહાર ભી હમે યે સપોર્ટ ફેસિલિટી દેને કી ઇન્ક્યુબેશન કી એક્સેલરેશન કી જરૂરત હૈ. મિનિસ્ટ્રી ઓફ IT એન્ડ ટેલિકોમ ને એક પ્રોજેક્ટ અપ્રૂવ કિયા હૈ જિસકે અંદર 13 ઇન્ક્યુબેશન સેન્ટર પાકિસ્તાન કે તમામ સૂબો કે અંદર ખોલે જા રહે હૈ, રાઇટ ફ્રોમ ગિલગિત બલ્તિસ્તાન ઓલ ધ વે ટુ કરાચી. ઓર યે ઇન્ક્યુબેટર્સ ગવર્મેન્ટ યુનિવર્સિટી કોલેબોરેશન કે અંદર હૈ કે વો અપની સ્પેસ દેંગે ફ્રી ઓફ કોસ્ટ ઓર ગવર્મેન્ટ ઉસકી ઓપરેશનલ કોસ્ટ બેર કરેગી 3 સાલો કે લિયે.
જો કે સ્ટાર્ટઅપની વૃદ્ધિ વચ્ચે મહિલા ઉદ્યમીઓ અને મહિલા કર્મચારીઓની સંખ્યા હજી પણ ઓછી છે. મહિલા સંચાલિત સ્ટાર્ટઅપ પાછલા વર્ષે ઊભા કરાયેલી રકમમાં 6% જ હિસ્સો મેળવી શકી. इन्वेस्टर के तौर से जब हम कंपनीज को देखते हैं तो ये नहीं होता कि जो विमेन ओन्ड कंपनीज हैं, विमेन फाउंडेड कंपनीज हैं, वो किसी तरह से कम हैं या वीक हैं या कमजोर हैं, बल्कि सिर्फ ये होता है कि इतनी हमें विमेन फाउंडेड कंपनीज तादाद में नहीं मिलती. महला का शौकत जेवा महिला साहसिकों नु कहेवू छे के वधु महिलाओं ने स्टार्टअप इकोसिस्टम मां जोड़ावा प्रोत्साहित करवानी जरूर छे. जो कंसेप्शन है कि यार इस तरह से काम करना होता है, इस तरह से स्टार्टअप बिल्ड होता है कि आपकी लाइफ यू नो बिल्कुल रुक जाती है और सिर्फ आप स्टार्टअप ही बिल्ड करते हैं. अगर आप एक यू नो इफ यू आर अ वुमन एंड इफ स्पेशली यू आर अ मदर, दैट्स नॉट पॉसिबल, दैट्स नॉट द रियलिटी. एंड एक्चुअली दैट शुडंट बी द केस. इट कैन बी मैनेज्ड एंड इट कैन बी सक्सेसफुली मैनेज्ड, लेकिन आपका एक इकोसिस्टम आपको चाहिए, आपको और सपोर्ट चाहिए. હવે જોઈએ બીબીસી રાઉન્ડઅપ, જેમાં છે વિશ્વના અન્ય સમાચાર સંક્ષિપ્તમાં. રાજધાની દિલ્હી ખાતે આવેલા ઇઝરાયેલના દૂતાવાસ નજીક એક લો ઇન્ટેન્સિટી વિસ્ફોટ થયો છે. આ કયા પ્રકારનો વિસ્ફોટ હતો તેની તપાસ ચાલી રહી છે. ઘટના સ્થળે કાચના ટુકડા જોવા મળ્યા છે. કોઈ જાનહાની કે ઇજાના અહેવાલ સામે નથી આવ્યા. આ વિસ્ફોટ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નોવાવેક્સ કોરોના વાયરસ રસીના અમેરિકન ઉત્પાદકોએ બ્રિટનમાં હાથ ધરાયેલા વિશાળ પાયાના પરીક્ષણો બાદ આશાસ્પદ પરિણામો નોંધાવ્યા છે. આ રસી આવનારા અમુક મહિનાઓમાં રોલ આઉટ માટે તૈયાર થઈ જવાની આશા છે, જેનાથી રસીના વૈશ્વિક પુરવઠાને બૂસ્ટ મળશે. 15,000 લોકો પર કરાયેલા પરીક્ષણમાં જાણવા મળ્યું છે કે નોવાવેક્સ રસી યુકેમાં મળી આવેલા વાયરસના નવા વેરિયન્ટ સામે પણ સુરક્ષા આપી શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના 13 ડિસીઝ સ્પેશિયાલિસ્ટ વુહાનમાં ચીની વૈજ્ઞાનિકો સાથેની તેમની પહેલી રૂબરૂ બેઠક કરી રહ્યા છે. કોરોના વાયરસ મહામારીના મૂળને શોધવાની તપાસના ભાગરૂપે WHOની આ ટીમ વુહાન પહોંચી છે. તેમને 15 દિવસ ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા હતા, જે દરમિયાન તેમણે ચીની સહયોગીઓ સાથે વિડીયો દ્વારા વાતચીત કરી હતી. આ પ્રોગ્રામના ભાગરૂપે તેઓ વુહાનની લેબોરેટરી, માર્કેટ્સ અને હોસ્પિટલની મુલાકાત પણ લેવાના છે. આ તરફ લેબનોનના ત્રિપોલી શહેરમાં પ્રદર્શનકારીઓએ સરકારી ઇમારતની આગ ચંપી કરી હતી. અહીં અર્થતંત્ર અને મહામારીને લઈને સરકારની કામગીરી સામે સતત 4 દિવસથી પ્રદર્શનો ચાલી રહ્યા છે. લેબનીઝ રેડક્રોસનું કહેવું છે કે ગુરુવારે પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલા ઘર્ષણમાં 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે કડક લોકડાઉનને કારણે લેબનોનની આર્થિક કટોકટીમાં વધારો થયો છે. હોંગકોંગમાં બ્રિટિશ નેશનલ ઓવરસીઝનો દરજ્જો ધરાવતા લોકો રવિવારથી એક સ્માર્ટફોન એપ દ્વારા યુકે વિઝા માટે અરજી કરી શકશે. આ એપ તેમની પ્રાઇવસીને સુરક્ષિત રાખશે. ગત વર્ષે ચીને હોંગકોંગમાં નવો વિવાદિત સુરક્ષા કાયદો લાગુ કર્યા બાદ આ નવા વિઝા શરૂ કરવામાં આવ્યા છે. યુકેનું કહેવું છે કે હોંગકોંગના 3 લાખ લોકો આ નવા વિઝા માટે અરજી કરશે તેવી અપેક્ષા છે. અને પાષાણ યુગના સમયનો એક પૌરાણિક એમ્બર એટલે કે તૃણમણી ખોવાયાના 10,000 વર્ષો બાદ મળી આવ્યો છે. આ તૃણમણી ડેનમાર્કના એક દરિયા કિનારે માટીમાં દટાયેલી હાલતમાં મળી આવ્યો છે. માનવામાં આવે છે કે આ તૃણમણી ગળાના હારનો ભાગ હતો. આ શોધને ઘણી દુર્લભ અને અત્યંત સુંદર ગણવામાં આવે છે. ખેડૂત આંદોલન મામલે ભેગી થઈ રહેલી ભીડ પર ક્રિતિશનો કટાક્ષ. બીબીસી સમાચારનો આ બુલેટિન આપ બીબીસી ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકો છો. આપ આપના પ્રતિભાવ પણ અમને જણાવી શકો છો. આજ માટે બસ આટલું. સોમવારે ફરી મળીશું આ જ સમયે. આવજો.